Hello all, good morning. Data science, this is the buzzword nowadays, and we can say that this is the much talked about but less understood. Many of the students, many of the industrialists are talking about the data science, but if you are asking for the brief this, then they are not able to speak more than for 5 minutes. જનરલી એવું થતું હોય કે આપણે ડેટા સાયન્સ ડેટા સાયન્સ ડેટા સાયન્સ ડેટા સાયન્સ આવી વાતો જ કરતા હોય, પણ શું છે ડેટા સાયન્સ? એમ વોટ ડેટા સાયન્સ ઇઝ, આઈ વોન્ટ ટુ ડિસ્કસ ટુડે ધ સ્કોપ એન્ડ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ ઇન ડેટા સાયન્સ. સો લેટ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ અ ટાઈમ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડિસ્કસ અબાઉટ વોટ ઇઝ ડેટા સાયન્સ, દેન આઈ વિલ શો યુ વોટ આર ધ કેરિયર ઓપ્શન્સ અવેલેબલ એન્ડ વોટ ઇઝ ધ સ્કિલ રિક્વાયર્ડ ફોર ધ ડેટા સાયન્સ. દેન આફ્ટર વી વિલ ટોક અબાઉટ સ્કોપ and opportunities in data science. Then I will show you what are the applications that is you currently we are using of data science applications. There are lots of examples of the data science applications that currently we are using, and UG and PG program that is available in Atmi University. Atmi University is launching the UG and PG from this year onwards. So these are the topics that we will discuss today. Let's start with the data science first. So I'm just moving to first outline, that is data science. What is data science? જો તમે જોવો તો તમને આમ બહુ લેન્ધી ડેફિનેશન લાગે, અને ચતુર જેમ ઓલી મશીનની ડેફિનેશન બોલતો હોય એવું લાગે. મારે આવી રીતે ડેફિનેશન વાંચવી નથી, મારે તમને એ સમજાવવું છે કે એકચ્યુઅલી છે શું. તો વાત એ છે કે મારી પાસે ઘણા બધા ડેટા છે, એમાંથી મારે કંઈક ઇફેક્ટિવ સોલ્યુશન કે ઇફેક્ટિવ મારે કોઈ વસ્તુ પ્રિડિક્ટ કરવી છે. How it is possible? So let's say the example with the Uber. તમે બધાએ Uber ની અંદર ડ્રાઈવ કર્યું જશે, Uber કેબ તમે બાંધી જશે ક્યારેક ને ક્યારેક. તો Uber કેબ ની અંદર શું હોય? તો કે જનરલી મંડે મોર્નિંગ સવારનો ટાઈમ થયો અને મારે Uber કેબ માની લો કે મારે બુક કરવાની થઈ. તો બુક કરવાની થઈ એટલે જેવું મેં બુક કરવાનું ટ્રાય કર્યું તો તરત જ ભાવ વધી ગયા, અચાનક જ ભાવમાં વધારો. તો વાય ઇટ ઇઝ હેપનિંગ, શું એનું શું કારણ હોઈ શકે? તો ઘણા લોકો એમ કે સર અત્યારે બધાનો મંડે મોર્નિંગ છે એટલે બધાને ઉપયોગ કરવાનો હોય, બધા એક સાથે ઉપયોગ કરવાનો એટલે ભાવ વધારો તો થવાનો જ ને. તો અચાનક જ ભાવમાં વધારો, અચાનક ભાવમાં ઘટાડો, ઇન્ફ્લેટેડ પ્રાઇસ, હાઉ ઇટ કેન બી પોસિબલ, રાઈટ? શું આ ઉબેરની ફેસિલિટી બહુ સારી છે એટલે આવું થઈ રહ્યું છે, કે પછી ઉબેરની અંદર એની પાસે સારી એવી બહુ મોટું વિશાળ નેટવર્ક છે એટલે એ લોકો આપણને બધું પ્રોવાઈડ કરી રહ્યા છે? બિલિયન્સ ઓફ નેટવર્થ છે એની, મલ્ટી બિલિયન નેટવર્થ પર યર, રાઈટ? તો આપણને એમ થાય કે આટલું બધું એની કમાણી છે, આટલા બધા રૂપિયા કમાય છે, તો એની પાછળનું રીઝન શું? તો એની પાછળનું રીઝન એની સર્વિસ છે. શું એની પાછળનું રીઝન એની આટલા પ્રોવાઈડર્સ છે? ના, આની પાછળનું રીઝન એક જ છે, એન્ડ ધેટ ઇઝ ડેટા. તો તમને એમ થાય કે સર એમ કહે છે કે ડેટા એ કેવી રીતે? તો ડેટા સાયન્સની અંદર તમારે એ સમજવું જ પડે કે ડેટાથી એ લોકો શું કરે. તો ડેટાથી એ ચેક કરે લોકેશનના આધારે કે પર્ટિક્યુલર લોકેશનની અંદર અત્યારે વધારે ડિમાન્ડ છે, વધારે ડિમાન્ડ છે તો વધારે લોકોને એના જે ડેટા સાયન્ટિસ્ટ હોય એ લાઈવ હોય એ વેલિડેટ કરીને એક એક વસ્તુ. સૌથી પહેલી રિક્વાયરમેન્ટ આવે ડેટા સાયન્ટિસ્ટની અંદર કે બિઝનેસ રિક્વાયરમેન્ટ શું છે. બિઝનેસ રિક્વાયરમેન્ટના આધારે ડેટા કલેક્ટ થાય, ડેટા કલેક્ટ થાય એના આધારે મોડેલિંગ ને રેંગલિંગ ને વેલિડેશન ને એ બધી પ્રોસેસ સ્ટાર્ટ થાય. એના જે ડેટા સાયન્ટિસ્ટ હોય એક સર્ચ પ્રાઇસ અલ્ગોરિધમ એક્ઝિક્યુટ કરે, અને એ અલ્ગોરિધમના આધારે શું થાય? તો કે જ્યારે ડિમાન્ડ વધી જાય, આપણે જેમ ઇકોનોમિક્સનો રૂલ છે કે જ્યારે ડિમાન્ડ વધે એટલે સીધી વાત છે કે પ્રાઇસ વધે, રાઈટ? તો વોટ ઇઝ ડેટા સાયન્સ? તો કે ઇફેક્ટિવ સોલ્યુશન્સ મારે આપવું છે. એટલે ઘણા લોકો એમ કે સર આ ડેટા સાયન્સ છે એ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એ જ મશીન લર્નિંગ છે, એ જ ડીપ લર્નિંગ છે. તો મારે તમને પેલા એ બતાવવું છે, પેલા આ સર્કલ તમારે જોવાનું છે, એએલ એઆઈ એમએલ ડીએલ. આ જે સર્કલ છે એની અંદર તમે એવું કહી શકો કે એઆઈ છે, ધેટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો તમે એવું કહી શકો કે એઆઈ છે એ ઇન્ડિયા છે. હવે તમે એમ કહો છો કે મશીન લર્નિંગ, તો મશીન લર્નિંગ છે એ ગુજરાત છે, અને ડીપ લર્નિંગ તો તમે એવું કહી શકો કે રાજકોટ છે. હવે તરત એવો વિચાર આવે સર આવું કેમ કે છે? તો હું એવું કહેવા માંગુ છું કે રાજકોટ ઇઝ અ સબસેટ ઓફ ગુજરાત, ગુજરાત ઇઝ અ સબસેટ ઓફ ઇન્ડિયા. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? તરત એ વાત આવે તો હું બહુ જ સિમ્પલ એક લીટીમાં કહું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એવું
कि इट एनेबल्स मशीन टू थिंक, इट एनेबल्स मशीन कैन थिंक इट एंड मशीन कैन टेक द डिसीजन, दैट इज एआई। तो तरत एवो विचार अक्षर, तो मशीन लर्निंग नु काम शू? तो मशीन लर्निंग એટલે એવું કે હું મશીન ને ટ્રેન કરું અને મશીન ને શીખવાડું અને મશીન ને હું શીખવાડું પછી મશીન એના ઉપરથી પ્રિડિક્શન કરે। તો એના માટેના ત્રણ અલગ અલગ ટેકનિક છે, જેમ કે તમે એવું કહી શકો કે સુપરવાઇઝ મશીન લર્નિંગ આવે, અનસુપરવાઇઝ મશીન લર્નિંગ આવે, રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ આવે। તો હું ત્રણેયનું એક એક એક્ઝામ્પલ આપું તો તમને એવું કહી શકું કે માની લો કે મારી પાસે એક એપલ છે, બીજું ઓરેન્જ છે। હવે એપલ અને ઓરેન્જ હું મશીનને રોજ બતાવું છું, મેં 100 સેમ્પલ એને બતાવ્યા કે આને એપલ કહેવાય, આને ઓરેન્જ કહેવાય। સેમ્પલ બતાવી દીધું, મશીનને ટ્રેન કરી દીધું, અને હવે હું પછી એને કોઈ પણ ઇનપુટ એપલનું કે ઓરેન્જનું આપું તો એ પ્રિડિક્ટ કરી શકે, દેટ ઇઝ અ સુપરવાઇઝ્ડ મશીન લર્નિંગ। એટલે મેં એને પહેલા સેમ્પલ બતાવી દીધું, મશીનને પહેલા ટ્રેન કરી દીધું અને પછી કામ કર્યું। હવે વાત એવી આવે કે મશીનને ટ્રેન ન કરવું હોય પણ સેમ્પલ ડેટા આપી દઉં, એના આધારે મશીન પોતાની રીતે થોડુંક વિચારવું જોઈએ ને, તો મશીન પોતાની રીતે થોડુંક વિચારે ને અનસુપરવાઇઝ્ડ મશીન લર્નિંગ કહેવાય। હવે એવી વાત આવે, માની લો કે હું ગેમ રમતો હોય, નીરજ સરે થોડા દિવસ પહેલા ટિક ટેક ટો AWSમાં બતાવી હતી, હવે ગેમ રમતો હોય એમાં હું મશીન જોડે રમું છું। હવે મશીન જોડે રમતા રમતા માની લો કે કોઈ એક મેટરમાં મેં મશીનને હરાવી દીધું, તો હવે મશીનને મેં હરાવી દીધું તો મશીન પોતે જ પોતાનું કરેક્શન કરવું જોઈએ। That portion is available in reinforcement learning. એનો મતલબ એમ કે supervised learning ની અંદર એવું હોય કે મશીનને તમે ડેટા આપો અને તમે એને સેમ્પલ આપો, એના આધારે એને ટ્રેન કરો અને પછી એ કામ કરે। એટલે ટ્રેનિંગ પછી જે કામ થાય એ મશીન લર્નિંગમાં સુપરવાઇઝ લર્નિંગ કહેવાય, જે ટ્રેનિંગ આપ્યા વગર સેમ્પલ ડેટાને આધારે કામ કરે અનસુપરવાઇઝ લર્નિંગ કહેવાય। અને તમે અનસુપરવાઇઝ લર્નિંગ પોતાનું જાતે કરેક્શન નથી કરતું, કોઈ ભૂલ થાય તો, માની લો ચેસ રમતો હોય મશીન ની સામે હારી, મશીન ને મેં કોઈ એક વસ્તુ હરાવી દીધું, તો મશીને ઈ એની બગ પકડવાની કે કઈ વસ્તુની અંદર પરાગે મને હરાવ્યો છે, તો એ વસ્તુ એને કરેક્ટ કરવાની, અને કરેક્ટ કરીને પછી મશીન બીજી વાર હું ઈ સ્ટેપ એક્ઝિક્યુટ કરું એટલે મશીન કઈક બીજી ચાલ રમવું જોઈએ। આને રીઇન્ફોર્સમેન્ટ મશીન લર્નિંગ કેમ? તો તરત એવો વિચાર આવે કે સર તો આ ડીપ લર્નિંગ એટલે શું? ડીપ લર્નિંગ એટલે એવું જે એઆઈ એવું કીધું ને કે મશીન વિચારવું જોઈએ, મશીને એવું કીધું કે ટ્રેનિંગ ના આધારે અમે વિચારશું અથવા તો ટ્રેનિંગ સેમ્પલ ના આધારે અમે વિચારશું, અને ડીપ લર્નિંગ એટલે એવું કે મશીન વિચારવું જોઈએ પણ માણસની જેમ વિચારવું જોઈએ। ઇટ શુડ ઇટ મસ્ટ થિંક લાઈક એ હ્યુમન બ્રેઇન, એટલે હ્યુમન ના જે ન્યુરોન્સ આવે એના આધારે એ થિંક કરવું જોઈએ, ધેટ ઇઝ ડીપ લર્નિંગ। સો યુ કેન સે ધેટ કે એઆઈ પછી ML આવ્યું, ML પછી DL આવ્યું, પણ મિત્રો આ જે છે ડેટા સાયન્સ, તમે જોઈ શકો છો આ વેન ડાયાગ્રામ કે ડેટા સાયન્સ ઇઝ ધ ફિલ્ડ વિચ ઇઝ ઇન્ટરસેક્શન બિટવીન ઓલ ધીસ થ્રી ફિલ્ડ્સ। તો તમે એવું કહી શકો કે AI, ML અને DL આ ત્રણેયના ઇન્ટરસેક્શનમાં ડેટા સાયન્સ આવે, એટલે ડેટા સાયન્સ જો આવડતું હોય તો તમને સીધી જોબ ઓપોર્ચ્યુનિટી ત્રિપલ થઈ જાય, કારણ કે ડીપ લર્નિંગમાં તમારે ખાલી ડીપ લર્નિંગ જ શીખવાનું હોય, મશીન લર્નિંગમાં મશીન જ શીખવાનું હોય, AI ની અંદર AI જ શીખવાનું હોય, પણ જો ડેટા સાયન્સ આવડતું હોય તો મશીન લર્નિંગ આવડે, AI આવડે અને ડીપ લર્નિંગ આવડે। તો તરત એવો વિચાર અક્ષર આ ડેટા સાયન્સ છે એની અંદર હોય શું? તો મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, વિઝ્યુલાઇઝેશન, એક્સપ્લોરેટરી ડેટા એનાલિસિસ, દેટ ઇઝ EDA, આ ચારેયનું કોમ્બિનેશન એટલે ડેટા સાયન્સ એવું તમે કહી શકો। લેટ્સ મૂવ ઇન ડિટેલ વોટ ધ ડેટા સાયન્સ ઇઝ, બટ બિફોર દિસ આઈ એમ મૂવિંગ ટુ વેરિયસ ટૂલ્સ, અલ્ગોરિધમ એન્ડ મશીન લર્નિંગ પ્રિન્સિપલ્સ, આઈ વોન્ટ ટુ ડિસ્કસ દેટ વોટ ઇઝ ડેટા। તો તમારા માટે જે કામનું છે ધેટ ઇઝ ડેટા, પછી તમે એમ કહી શકો કે મારી પાસે પેન ડ્રાઈવ છે અને પેન ડ્રાઈવ ની અંદર 2 GB નો ડેટા પડ્યો છે, સાહેબ આપણે જનરલી આવો શબ્દ વાપરતા જ હોય કે સાહેબ પેન ડ્રાઈવ ની અંદર મારે 8 GB ની પેન ડ્રાઈવ છે આખી ભરેલી હતી અને અંદર ડેટા 8 GB નો ડેટા પડ્યો હતો, એટલે તરત હું એમ પૂછું ડેટા એટલે? તો તરત તમે એમ કહેવાના કે સર એની અંદર મૂવી હોઈ શકે, ઇમેજ હોઈ શકે, અમારું ભણવાનું મટીરિયલ હોઈ શકે, MP3 ફાઇલ હોઈ શકે, કોઈ પણ ફોર્મેટ ગમે તે હોય પણ ડેટા હતો। હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો આવે કે એમાંથી ઇમ્પોર્ટન્ટ ડેટા કયો હતો? ધેટ ઇઝ વોટ ધ ઇન્ફોર્મેશન, એટલે ડેટા અને ઇન્ફોર્મેશનનો ડિફરન્સ કેવો આવે? તો કે ડેટામાંથી ઇન્ફોર્મેશન આવે, ઇન્ફોર્મેશનને ભેગી કરો તો ડેટા બને એવું ન હોય, હે ને? જે લોકો અડધું પડધું સમજ્યા હોય હંમેશા એમ કહેતા હોય કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન ઇઝ નોન એઝ અ ડેટા, એવું ન હોય, ડેટામાંથી ઇન્ફોર્મેશન આવે, ઇન્ફોર્મેશનમાંથી ડેટા ન હોય। મેં ન્યૂઝ પેપર વાંચ્યું 15 પાનાનું આજે,
તો એમાંથી કામનું શું હતું મારા માટે? દેટ ઇઝ ઇન્ફોર્મેશન, રાઈટ? તો ડેટા સાયન્સ એક એવું ફિલ્ડ છે કે ડેટા તમારી પાસે કેટલાય પડ્યા છે, હવે એમાંથી એક્સટ્રેક્ટ ઇન્ફોર્મેશન નથી કરવાની, એક્સટ્રેક્ટ નોલેજ કરવાનું છે. તો તરત એવો વિચાર, અક્ષરા ડેટા તમે કીધું, ઇન્ફોર્મેશન કીધું, તો આ નોલેજ શું છે? તો હું થોડું ડીપમાં સમજાવી દઉં. ડેટા ઇઝ વોટ? દેટ ઇઝ કલેક્શન ઓફ, યુ કેન સે, ફેક્ટ્સ, ફિગર્સ, ઇમેજીસ, વોટ એવર યુ હેવ, દેટ ઇઝ ડેટા. બટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુ, દેટ ઇઝ ઇન્ફોર્મેશન. નાવ આઈ વોન્ટ ટુ રિટ્રાઈવ ધ ઇન્ફોર્મેશન, સો હાઉ આઈ કેન રિટ્રાઈવ ધેટ ઇન્ફોર્મેશન? દેટ ઇઝ નોલેજ. તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇન્ફોર્મેશન લેવી તો છે, પણ લેવી કેવી રીતે? ઉબેર છે તો ઉબેરને ક્યારે ખબર પડે કે મારે ભાવ વધારવો જોઈએ, હા ને? તો ઉબેર હંમેશા ઉબેરને કેટલા કેટલા પેરામીટરના આધારે નક્કી કરી શકે કે મારે પ્રાઇઝમાં વધારો કરવો જોઈએ. તો પહેલો પેરામીટર એ આવે કે એ ચેક કરે કે વેધર રિપોર્ટ શું છે, રાઈટ? વેધર રિપોર્ટના આધારે પણ ચેક કરી શકાય. માની લો કે બહુ અતિ ગરમી હોય કાં તો બહુ વધારે વરસાદ હોય, ત્યારે લોકો ઉબેરનો યુઝ કરવાનો પ્રયત્ન કરે એવું બને, તો એવા ડ્યુરેશનની અંદર એ પ્રાઇઝ હાઇક કરી શકાય, રાઈટ? એટલે વેધરના ડેટા કલેક્ટ કરો, પ્લસ જે રૂટ છે એ રૂટ ઉપર અવેલેબિલિટી કેવી છે કેબની, પછી તો કે ધેર આર લોટ્સ ઓફ પેરામીટર્સ દેટ યુ નીડ ટુ ચેક, એન્ડ ધેન બેઝડ ઓન દેટ યુ નીડ ટુ ટેક ધ ડિસિઝન. નાવ એક્સટ્રેક્ટિંગ નોલેજ મીન્સ વોટ? હાઉ આઈ કેન રિટ્રાઈવ ધ ઇન્ફોર્મેશન, દેટ ઇઝ નોલેજ. હવે જ્યારે તમે નોલેજ લેતા હોય ત્યારે બે પ્રકારના ડેટા હોઈ શકે, કાં તો સ્ટ્રક્ચર્ડ હોઈ શકે ને કાં તો અનસ્ટ્રક્ચર્ડ હોઈ શકે. ત્રીજી વેરાયટી પણ છે, દેટ ઇઝ સેમી સ્ટ્રક્ચર્ડ. સ્ટ્રક્ચર્ડ એટલે કેવું? તો તમે એવું કહી શકો કે ટેબ્યુલર ફોર્મેટમાં હોય એક્સેલની અંદર તો એ સ્ટ્રક્ચર્ડ ડેટા છે, પણ મારી પાસે ઇમેલ પડ્યો હોય તો એ અનસ્ટ્રક્ચર્ડ છે, રાઈટ? યુ કેન સે ધેટ ટેક્સ્ટ ફાઇલ, સર્વર વેબસાઇટ લોગ, સેન્સર ડેટા, ઇમેજ ડેટા, વિડીયો ફાઇલ, ઓડિયો ફાઇલ, ઇમેઇલ, સોશિયલ મીડિયા ડેટા, ધીસ ઓલ આર ધ અનસ્ટ્રક્ચર્ડ. And you will be surprised, in last 2 years, we have generated 90% of the data, and that is unstructured data, world's total data. World no total data chhe, mano 90% data avda chhela 2 varsh ma generate karyo chhe, and that is unstructured. To tarat evo vichar aksara, data science actually chhe shu? To main jem tamne kidu em, it's a combination of statistical maths, machine learning, and computer science, to tamne data science malshe. એટલે તમે એવું કહી શકો કે કમ્પ્યુટર સાયન્સ અને સ્ટેટિસ્ટિક્સ ઉપરથી મશીન લર્નિંગ તમે પરફોર્મ કરી શકો. સપોઝ ઇફ યુ આર અ બિઝનેસ ગાય, ધેન બિઝનેસ પ્લસ સ્ટેટિસ્ટિક્સ યુ કેન ગેટ ધ બિઝનેસ એનાલિટિક્સ. એન્ડ સપોઝ, યસ યસ, સમબડી સ્પીકિંગ, યસ, હેલો, ઓકે. સી, કમ્પ્યુટર એન્ડ બિઝનેસ, સપોઝ ઇફ યુ આર યુઝિંગ ધ કમ્પ્યુટર એન્ડ બિઝનેસ, ધેન યુ કેન ડેવલપ ધ સોફ્ટવેર. And data science is the intersection of all this field. મિત્રો, તમને ખાલી કમ્પ્યુટર આવડતું હોય તો તમે સોફ્ટવેર બનાવી દેવાના બિઝનેસ માટે, એવું બની શકે. માની લો તમને સ્ટેટિસ્ટિક્સ આવડતું હોય, બિઝનેસનું તમે નોલેજ હોય તો તમે બિઝનેસ એનાલિટિક્સ કરી શકો. તમને કમ્પ્યુટરનું નોલેજ હોય, તમને સ્ટેટિસ્ટિક્સ આવડતું હોય તો તમે મશીન લર્નિંગ કરી શકો. પણ ડેટા સાયન્સ એક એવું ફિલ્ડ છે કે જેની અંદર તમારે આ બધી જ સ્કિલ જોશે. એન્ડ ધીસ ઇઝ ધ રીઝન વાય અત્યારે હાઈએસ્ટ ઓપોર્ચ્યુનિટી ડેટા સાયન્સમાં છે. Let me move back. See, this is what about the data science. Now let me discuss about the career options and skill required. Career options kya kya chhe? To pehlu career option e chhe ke tam big data engineer bani shako. Mitro, tame data science nu field choose karo to tame big data engineer pan bani shako. You can also be an engineer of the machine learning. You can also go for the data engineer architect. You can be the data scientist. You can be the data analyst and manager. Database administrator is also a role that you can do. You can be the business intelligence developer. Microsoft business intelligence tool is one of the best. Yes, Jill, I will definitely discuss the which company are providing all these things, right? Please wait. Data and business analyst, you can be Microsoft, IBM, Google, abadhi jagya data science ni requirement. Tamne vaat nikli chhe le kahi dau chu. જીલ ચૌહાણ, જીલ કરીને સ્ટુડન્ટ છે, એને ક્વેશ્ચન પૂછો કે સર કઈ કઈ કંપનીની અંદર આની રિક્વાયરમેન્ટ છે. અમેઝોનની અંદર રિક્વાયરમેન્ટ છે, ફેસબુકની અંદર રિક્વાયરમેન્ટ છે, ગૂગલની અંદર રિક્વાયરમેન્ટ છે, માઇક્રોસોફ્ટની અંદર રિક્વાયરમેન્ટ છે. ડેટા સાયન્સની અંદર વાત એવી થઈ રહી છે કે લોકોને સ્ટેટ્સ આવડતું હોય તો કમ્પ્યુટર નથી આવડતું, કમ્પ્યુટર આવડતું હોય તો સ્ટેટિસ્ટિક્સ નથી આવડતું,
બે આવડતું હોય તો બિઝનેસનું નોલેજ નથી હોતું, અને આ ત્રણેય આવડતું હોય એવા બહુ ઓછા છે, એટલે આની અછત છે. રાઈટ, ડેટા સાયન્સ અને ડેટા માઇનિંગ વચ્ચે શું ડિફરન્સ છે એવો ક્વેશ્ચન છે. ચલો એ ક્વેશ્ચનને પણ લઈ લઈએ. એ ક્વેશ્ચન એવો છે કે ડેટા સાયન્સ અને ડેટા માઇનિંગ, તો મિત્રો તમને હું કહી દઉં, આજથી 25 વર્ષ પહેલા સ્ટેટિસ્ટિશિયનની જોબ શું હતી? એને સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ બનાવવાના, સ્ટેટિસ્ટિક્સ આપવાનું, એનાલિટિક્સ આપવાનું, અને ઓન પેપર ઓના એનાલિટિક્સ આપી દે, એના આધારે ડિસિઝન લેવાતા. આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા સ્ટેટિસ્ટિક્સ હતું, 20 વર્ષ પહેલા ડેટા માઇનિંગનો જમાનો આવ્યો. શું કામ? તો કે મોર એક્યુરેટ અલ્ગોરિધમને મોર એક્યુરેટ રિપોર્ટ મળવા જોઈએ. એટલે શેનો જમાનો આવ્યો? તો કે પ્રીડી ડેટા એનાલિટિક્સ માટે તમે કહી શકો કે ડેટા માઇનિંગનો જમાનો આવ્યો. પણ ડેટા માઇનિંગની અંદર અમુક આમ એક્યુરેટ રિપોર્ટમાં પ્રશ્ન આવતો હતો, એટલે લાસ્ટ 10 યર્સ તમે એવું કહી શકો કે 2010ની આજુબાજુમાં પ્રિડિક્ટિવ એનાલિટિક્સનો જમાનો આવ્યો. એટલે વાત એવી આવી કે સ્ટેટિસ્ટિશિયન જે કરતો હતો એને મોર એક્યુરેટ કરવા માટે થઈને ડેટા માઇનિંગ આવ્યું, એને મોર એક્યુરેટ કરવા માટે થઈને પ્રિડિક્ટિવ એનાલિટિક્સ આવ્યું. પણ એ મોર એક્યુરેસીની અંદર થોડા ઘણા પ્રશ્નો રહેતા હતા, જેમ કે ડેટા વધી જતો હતો, બિગ ડેટા થઈ જતો હતો, ત્યારે તમારે પ્રિડિક્ટિવ એનાલિટિક્સમાં પણ તકલીફ પડતી હતી. તો વધારે એક્યુરેસી, વધારે પેરામીટર, વધારે લાર્જ નંબર ઓફ ડેટા, આના માટે અત્યારે આવ્યું નોવા ડેઝ, ધેટ ઇઝ ડેટા સાયન્સ. તો 25 વર્ષ પહેલા સ્ટેટિસ્ટિક્સ, 20 વર્ષ પહેલા ડેટા માઇનિંગ, 10 વર્ષ પહેલા પ્રિડિક્ટિવ એનાલિટિક્સ, અને આજે ડેટા સાયન્સ, આ ડિફરન્સ છે. યસ, તો ડેટા સાયન્સ તમે ડોમેન ઉપર જાઓ તો કેટલી કેટલી વસ્તુઓ રિક્વાયર્ડ છે. ઇન ડેટા સાયન્સ ડોમેન યુ નીડ ટુ ફોકસ ઓન એનાલિસિસ, સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ, પ્રોસેસ, પ્રોગ્રામિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, નોલેજ, ઓલ ધીસ આર ધ થિંગ્સ ઓન વિચ યુ નીડ ટુ ફોકસ ઇન ડેટા સાયન્સ. In data science, we need to focus on what are the things, that is analysis, structure, algorithm, process, programming, solving, knowledge. There are so many things on which you can focus. Now, before I am moving to scope and opportunities, I want to discuss one more. One of the thing is what? Tame amathi koi pan ek field lai lo, mani lo ke data scientist, to NI subdomain. રાઈટ, તમે ડેટા સાયન્ટિસ્ટ પકડી લો તો તમારે એના એના પણ સબ ડોમેન છે, અને દરેક સબ ડોમેન ની અંદર એ પાછા મલ્ટીપલ ડોમેન છે. રાઈટ, તો ધેર આર લોટ્સ ઓફ જોબ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ ઓવર હિયર. આઈ એમ જસ્ટ મૂવિંગ ટુ સ્કોપ એન્ડ ઓપોર્ચ્યુનિટી. જસ્ટ ઇમેજિન, સી ધેર આર લોટ્સ ઓફ કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર. આઈ એમ જસ્ટ મૂવિંગ ટુ સ્કોપ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. યુ કેન જસ્ટ સી ઇફ યુ આર, ધીસ ઇઝ ધ આર્ટિકલ ઓફ 17th January 2020 બાય ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. If you are looking to make a career transition, then the master degree in data science is your way ahead. આનાથી વધારે મારે તમને શું કહેવાનું રહે? ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આર્ટિકલની અંદર જ એ વસ્તુ આવી જતી હોય. ધ હિન્દુ અખબાર, એને પણ January 23, 2020 એ ટાઈપ કર્યું હતું કે ડેટા સાયન્ટિસ્ટ ટુ બી કોવેટેડ જોબ ઇન ધ ફ્યુચર. કોવેટેડ મીન્સ તમે ગુજરાતીમાં કહી શકો પ્રતિષ્ઠિત જોબ. રાઈટ, તમે એવું કહી શકો કે કોઈ એવી વ્હાઈટ કોલર જોબ, તમે એવું કહી શકો કે પહેલા નંબરની રેપ્યુટેડ જોબ ડેટા સાયન્ટિસ્ટ બની શકે. ધીસ ઇઝ ધ લેટેસ્ટ વન, સોરી, October 23, 2019, ધ ડેટા સાયન્સ કોર્સ વિલ પ્રોવાઈડ ધ મેજર બુસ્ટ ટુ ટેકલ ધ શોર્ટેજ ઓફ ધ ડેટા સાયન્ટિસ્ટ ઇન ઇન્ડિયા. તો ડેટા સાયન્ટિસ્ટની શોર્ટેજ છે એ તો કન્ફર્મ જ છે. ફરીને હું કહું છું કે ડેટા સાયન્ટિસ્ટની શોર્ટેજ હોવાનું કારણ માત્ર ને માત્ર ટેલેન્ટ છે. આપણી પાસે વિદ્યાર્થીઓ એવા હોય જ છે કે જેને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ પાવરફુલ આવડતું હોય, પણ એને જો હમણાં હું કહું સ્ટેટિસ્ટિક્સમાં, મેથેમેટિક્સમાં એક દાખલો ગણ, તો એના માટે એ ડિફિકલ્ટ છે. આપણી પાસે એવા વિદ્યાર્થીઓ હોય જ છે કે જે સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિક્સમાં પાવરફુલ હોય, એને આપણે એમ કે આરમાં કે આર પ્રોગ્રામિંગમાં, પાયથનમાં એક પ્રોગ્રામ બનાવો, તો એના માટે ડિફિકલ્ટ છે. આપણી પાસે એવા બિઝનેસમેન, બિઝનેસ એનાલિસ્ટ વાળા કોમર્સના વિદ્યાર્થીઓ ચોક્કસ છે કે જેને આપણે કહીએ કે બિઝનેસ એનાલિટિક્સ આપો તો એ ચોક્કસ આપશે, પણ એને એમ કોઈ પ્રોગ્રામ બનાવો તો એના માટે ડિફિકલ્ટ છે. જ્યારે ડેટા સાયન્સ એટલે એવી વાત થઈ કે તમારે ઓલરાઉન્ડ પરફોર્મન્સ કરવું પડશે. ઇટ મીન્સ સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ, કમ્પ્યુટર અને બિઝનેસ, મિત્રો આ ચાર વસ્તુ પર તમારો પકડ હોય તો ડેટા સાયન્ટિસ્ટ બનવામાં તમને કોઈ રોકી પણ ન શકે, અને લાખો કરોડો કમાતા પણ રોકી ન શકે. બટ વોટ થિંગ ઇઝ રિક્વાયર્ડ, દેટ ઇઝ મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, કમ્પ્યુટર એન્ડ બિઝનેસ. લેટ મી
give the highlight in scope opportunity in data science India. मैं LinkedIn ऊपर सर्च कर रही थी data scientist in India, तो मैंने lots of job मिली थी, like 2771 results are there. आ तो मैं खाली एक सर्च कर रही थी data scientist, right? Suppose तुम्हें data engineer, big data engineer, machine learning ऊपर, artificial intelligence ऊपर, deep learning ऊपर, R અને Python ની અંદર developer તરીકે, તો તમે જે કઈ સર્ચ કરો એના ઉપર તમને જોબ મળે. Outside, that is worldwide, I search in for the data science scientist worldwide. તો એના માટે મને 40,000 plus result મળ્યા હતા. Big data architect, senior data scientist, and these are the companies who required, like Airtel, L&T, right? Reputed companies need the data scientist. તમે એવું ચોક્કસ કહી શકો કે મોટી મોટી કંપનીઝ લાઈક ઓરેકલ, ઓરેકલ ઓલવેઝ સેઝ ધેટ વી નીડ અ ટેલેન્ટેડ ડેટા સાયન્ટિસ્ટ. એટલે ઘણા લોકો એમ કે સર આની અંદર જોબ તો મળી જાય, ચાલો પૈસા કેટલા મળે, સેલરી કેટલા મળે? તો હંમેશા યાદ રાખવું કે સેલરી તમને ટેલેન્ટ, એક્સપિરિયન્સ, જિયોગ્રાફિકલ એરિયા, કંપની, તમારો એક્સપિરિયન્સ, તમારું ટેલેન્ટ, આ બધાના આધારે ડિવાઈડ થતું હોય. જો તમે આ બધામાં અવ્વલ નંબરે હોય તો હાઈએસ્ટ પેકેજ મળવાની સંભાવનાઓ પૂરેપૂરી છે, રાઈટ? સો ધીસ આર ધ સ્કોપ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઇન ડેટા સાયન્સ. નાઉ આઈ એમ મૂવિંગ ટુવર્ડ્સ ધ એપ્લિકેશન ઇન ડેટા સાયન્સ. વેનએવર યુ આર ટોકિંગ અબાઉટ ધ ઇઝ ઇટ વેરી હાર્ડ ટુ ફાઇન્ડ ધ જોબ ફોર ધ ફ્રેશર્સ? નો, પંકજ સિંઘ, વોટ હેપન્સ સી, ઇફ યુ આર લુકિંગ ઓવર હિયર ઇન ધ સ્કોપ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ, સી here, intensive, remotely even you can work. Mitro, તમારી પાસે remote work કરવા માટે કંપની તૈયાર થઈ જશે. હા, fresher માટે difficult એટલા માટે છે કે કોઈ પણ કંપની પોતાનો ડેટા બેઝ કે પોતાનું સર્વર ડાયરેક્ટલી તમને ન આપે. એના માટે તમારે એઝ એ વન ટાઈમ ઇન્ટર્નશીપ કે કોઈ ટ્રેનિંગ દરમિયાન તમારે એમને એવું કામ કરીને બતાવવું પડે કે જેથી કરીને એ લોકોને તમારી ઉપર ટ્રસ્ટ બંધાય. એક વખત ટ્રસ્ટ આવે તો ડેફિનેટલી યુ કેન વર્ક. જો ડેટા સાયન્સ રીએન્ફોર્સમેન્ટ લર્નિંગ ઇન્ટર્નશીપ છે, તમે ચેક કરી શકો છો. અમુક કંપની એવી છે કે જે બેંગ્લોરી બેઝ કર્ણાટકની કંપની છે, ઇન્ટર્ન ડેટા સાયન્ટિસ્ટ, હિયર યુ કેન સે દેટ ઇવન યુ કેન વર્ક ઓર રિમોટલી, રાઈટ? ઇવન યુ કેન, કંપનીઝ આર ઓફરિંગ ધ ડેટા સાયન્સ જોબ, હિયર યુ કેન ચેક દેટ દેર આર સો મેની કંપનીઝ are offering, like IBM needs a data engineer for the big data, right? આ તો મેં ખાલી એક સર્ચ કર્યું હતું, મને જે ઇમેજ મળી એ તમને મૂકી દીધી છે. There are lots of opportunity available over here. Yes, let me take some questions. Sir, can you anyone pursue master program in data science if it, I'm not getting your question. Can anyone pursue? It means? Anyone can pursue master program? Yes, that I will cover. What is the eligibility criteria? Suppose if you are talking about the eligibility criteria of the master, then that definitely I will cover. Yes, students, another students having the question, that is, he doesn't have the computer background. Okay. Computer background na hoy ema aavi shake ke nahi? Definitely aavi shake. કમ્પ્યુટર બેકગ્રાઉન્ડ નહીં હોય એનો મતલબ એવો છે કે તમારી પાસે બેકગ્રાઉન્ડ કાં તો મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક્સ નું હશે, હેને? તો તમે મિત્રો સમજો, માની લો BCA મે કર્યું છે, હેને, અને મારે ડેટા સાયન્સ કરવું છે, તો મને કમ્પ્યુટર આવડે છે, એની શું ગેરંટી કે મને મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક્સ આવડે છે? માની લો મે MSc મેથ્સ કર્યું છે, તો મને મેથેમેટિક્સ આવડે છે, એની શું ગેરંટી કે મને કમ્પ્યુટર આવડે છે? તો બધા જ કરી શકે. કોઈ પણ ડોમેન નો વિદ્યાર્થી આવશે, માની લો BCOM નો ડોમેન નો આવશે, તો બિઝનેસ નું નોલેજ હશે, કમ્પ્યુટર નું નહીં હોય. માની લો કે MSc મેથ્સ નો વિદ્યાર્થી આવશે, તો એને સ્ટેટિસ્ટિક્સ નું, મેથ્સ નું નોલેજ હશે, એને કમ્પ્યુટર નું નોલેજ નહીં હોય. BCA નો વિદ્યાર્થી આવશે, એને કમ્પ્યુટર નું નોલેજ હશે, તો સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સ નહીં આવડે. તો કોઈ પણ ડોમેન માંથી વિદ્યાર્થી આવે, એને કોઈ એક ડોમેન માં નોલેજ હશે, બાકીના ડોમેન માં નોલેજ એને લેવું પડશે. અને હા, કમ્પ્યુટર બેકગ્રાઉન્ડ નહીં હોય તો તમારે ચિંતા એટલે નથી કરવાની, કારણ કે R અને Python બે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સ્ટેટિસ્ટિક્સ ની લેંગ્વેજ આવડી જાય તો લગભગ ડેટા સાયન્સમાં બીજી કઈ બહુ ખાસ રિક્વાયરમેન્ટ રહેતી નથી, રાઈટ? આઈ એમ જસ્ટ મૂવિંગ ટુ બેક. યસ, આઈ એમ, યસ વંદિત,
I am the student of commerce, and then will be it be difficult for me? I am good in statistics, but not in mathematics. Yes, Vandit, કોઈ પણ વસ્તુ ડિફિકલ્ટ હંમેશા હોય જ જ્યાં સુધી એ ઈઝી ન બને, હે ને? તો તમને ડિફિકલ્ટ ત્યાં સુધી લાગશે જ્યાં સુધી તમે એને ઈઝી નહીં બનાવી દો. આપણે જ્યારે ભણવા માટે શીખવા માટે આવ્યા ત્યારે આપણને પહેલા એકડો ડિફિકલ્ટ જ લાગતો હતો, હે ને? તો આપણને આવડી ગયું. જેવું આપણે જન્મ લીધો તરત જ તે આપણને ચાલતાય નહોતું આવડતું, હે ને? તો આપણને ચાલતાય શીખવાડી દીધું. એનો મતલબ એમ કે તમારી પાસે આઈક્યુ તો છે જ, બસ તમારે ખાલી મહેનત કરવી પડશે. હા, એટલું કન્ફર્મ છે કે જો તમે તમારું 100% આપવા તૈયાર હોય તો નથિંગ ઇઝ ડિફિકલ્ટ ઇન ધીસ વર્લ્ડ, રાઈટ? તો આ વર્લ્ડની અંદર કશું જ અઘરું નથી, તમે આરામથી એક્સેસ કરી શકશો. યસ, યસ. ધ ડિફરન્સ બિટવીન ડેટા સાયન્સ એન્ડ બિગ ડેટા. બિગ ડેટા ઇઝ વોટ? ઇટ્સ અ પ્રોબ્લેમ. You need to understand what? See, big data એટલે છે શું એકચ્યુઅલી? બિગ ડેટા એટલે એવી વસ્તુ કે ડેટા રોજે રોજ જનરેટ થતો જાય છે. મિત્રો, તમે એવો ટોપિક ઉછાળ્યો છે કે જેમાં મારું PhD છે, હે? તો હું બહુ આગળ વયો જઉં તો પાછો મને તમારે લાવવો પડશે. તો બિગ ડેટા, દેટ ઇઝ વોટ? બિગ ડેટા એટલે એવું કે ડે ટુ ડે, તમે આજથી 20 વર્ષ પહેલા વિચારો, શું કરતા આપણે 20 વર્ષ પહેલા? આપણી પાસે કમ્પ્યુટર મોબાઈલની અંદર કીપેડ વાળા મોબાઈલ માંડ હશે, હે ને? સ્માર્ટફોન નહોતા, વત્તા સોશિયલ મીડિયા એટલું એક્ટિવ નહોતું, રાઈટ? આમ તો લગભગ નહોતું જ. એ સમયે તમે વિચારો કે તમારી પાસે ડેટા કયો હતો? કે માત્ર ને માત્ર ન્યૂઝપેપરમાં આવે એ ડેટા, ટેલિવિઝનમાં આવે એ ડેટા. તમે ખાલી કન્ઝ્યુમર હતા, પ્રોડ્યુસર નહોતા. અને અત્યારે પરિસ્થિતિ કેવી છે? અત્યારે પરિસ્થિતિ એવી કે ગમે એને મૂડ આવે મેસેજ કરી દે, વોટ્સએપ કરી દે, ઇમેજ મોકલી દે, વિડીયો મોકલી દે, ઓડિયો મોકલી દે, ગમે તેને ગમે તે વસ્તુ જે ઈચ્છા થાય એ મોકલી શકે. વાય? બીકોઝ વી આર ધ કન્ઝ્યુમર એઝ વેલ એઝ પ્રોડ્યુસર. તો હવેનો ટ્રેન્ડ એવો થઈ ગયો કે ડેટા બધા જનરેટ કરતા જાય છે. કોઈ પણ વ્યક્તિનું તમે લેપટોપ ચેક કરો અને તમે એને એમ કહો કે તું શું ગેરંટી આપી શકે? તમે ગેરંટી આપી શકો કે તમારા લેપટોપની અંદર જે ડેટા છે એ બધો યુનિક જ છે? તમે એવી ગેરંટી નહીં આપી શકો. ક્યારેય તમે એવી ગેરંટી નહીં આપી શકો કે સાહેબ મારી પાસે ડેટા છે એની અંદર કોઈ ડુપ્લિકેટ કોપી નથી. માની લો કાં તો ડી ડ્રાઈવમાં પડ્યું હોય, ઈ ફોલ્ડર ઈ ડ્રાઈવમાં મળી રહેતું હોય, બધું ના કોપી હોય, બધું રિડન્ડન્ટ ના હોય, પણ તમે યુનિક બધું પડ્યું છે એની ગેરંટી આપી શકતા નથી. વાય? બીકોઝ ડેટા બહુ વધારે પડતો જનરેટ કરી નાખ્યો છે. ડેટા એટલો જનરેટ થઈ ગયો છે કે તમે એવું કહી શકો કે ઇન લાસ્ટ 2 યર્સ ઓનલી જે ડેટા જનરેટ થયો છે એ વર્લ્ડના ઇતિહાસમાં ક્યારે નથી થયો એટલો જનરેટ છેલ્લા 2 વર્ષની અંદર થયો છે, રાઈટ? તો આટલો ડેટા જનરેટ થયો, ધેટ ઇઝ બિગ ડેટા. ઇટ્સ અ પ્રોબ્લેમ. અને આનું સોલ્યુશન ડેટા સાયન્સ આપશે. ધીસ ઇઝ ધ ડિફરન્સ, રાઈટ? સો આઈ હેવ અ બિગ ડેટા, આઈ હેવ અ બિગ ડેટા લાઈક અ લોટ્સ ઓફ ડેટા. નાઉ વોટ આઈ વોન્ટ ટુ ડુ વિથ ધેટ પર્ટિક્યુલર ડેટા, ધેટ એપ્લિકેશન ઇઝ ધ ડેટા સાયન્સ, રાઈટ? આઈ હેવ લોટ્સ ઓફ એક્ઝામ્પલ. માની લો કે તમે ભરોસો કરી શકો યુટ્યુબ ઉપર કે એની અંદર આવતા બધા જ વિડીયો સાચા જ હશે? શું તમે ભરોસો કરી શકો? માની લો કે યુટ્યુબની અંદર તમે ઘણીવાર જોયું હશે કે સુશાંત સિંહ રાજપૂત એના નામ ઉપર થંબનેલ હોય અને સુશાંત સિંહ રાજપૂતના ફોટા હોય એની ઉપર કંઈક જુદું જ બતાવતા હોય. તમે વિડીયોને ઓપન કરો તો કંઈક જુદું જ બતાવતા હોય, રાઈટ? ઇટ મીન્સ વોટ? ઇટ મીન્સ વોટ? ઇટ મીન્સ વી કેન નોટ ટ્રસ્ટ ધ ડેટા, રાઈટ? તમે 100% ટ્રસ્ટ કોઈ ડેટા ઉપર કરી શકતા નથી. 100% ટ્રસ્ટ કોઈ ડેટા ઉપર કરી નથી શકતા ત્યારે એ બિગ ડેટામાંથી મીનિંગફુલ ડેટા કેમ ગેટ કરવો? ધેટ એપ્લિકેશન્સ આર ધ ડેટા સાયન્સ એપ્લિકેશન્સ, રાઈટ? સમ ઓફ ધ સ્ટુડન્ટ હેવિંગ ધ ક્વેશ્ચન, લેટ મી ટેક ધ ક્વેશ્ચન ફર્સ્ટ. ઇઝ ધીસ કોર્સ ઇઝ અવેલેબલ આફ્ટર પાસિંગ ધ 12th સ્ટાન્ડર્ડ? યસ, ઇટ ઇઝ અવેલેબલ ફોર આફ્ટર 12th. બીએસસી ઇન ડેટા સાયન્સ કરી શકાય 12 પછી, અને માસ્ટરમાં કરવું હોય તો એમએસસી ઇન ડેટા સાયન્સ કરી શકાય. મિત્રો, આપણા સૌરાષ્ટ્ર રિજિયનની અંદર કોઈ યુનિવર્સિટી આવા કોઈ કોર્સ પ્રોવાઈડ કરતી નથી. લોકોને આ શીખવું હોય ને તો બહાર જવું પડે છે, ફોરેનમાં, રાઈટ? આત્મીય યુનિવર્સિટી ઇઝ સ્ટાર્ટિંગ ધીસ ટાઈપ ઓફ કોર્સિસ. બટ બિફોર ધીસ આઈ વોન્ટ ટુ ડિસ્કસ અબાઉટ એપ્લિકેશન્સ ઇન ડેટા સાયન્સ. તરત એવો વિચાર આવશે, એમાં ક્યાં ઉપયોગ થાય? ચાલો હું તમને એક પાવરફુલ એક્ઝામ્પલ આપું. તમે ક્યારે ગૂગલ પે નો ઉપયોગ કર્યો છે?
गूगल पे, राइट? गूगल पे नी अंदर रिकमेंडेशन सिस्टम आवे। व्हाट इज रिकमेंडेशन सिस्टम? तमे एवुं कही शको के रिकमेंडेशन सिस्टम दैट इज रिकमेंडिंग द प्रोडक्ट्स, राइट? दैट इज द ई कॉमर्स। तमे एवुं कही शको गूगल पे नी अंदर मानी लो के मारे पे करवुं छे, तो पे करवुं होय तो हुं कोई पण व्यक्ति ने पे करी शकुं छुं। गूगल पे नी अंदर तमने रिकमेंडेशन तमे जो कोई ने आपो अने ए व्यक्ति जो पहलू ट्रांजेक्शन करे तो तमने गूगल पे रिवॉर्ड आपे। दैट इज वॉट इट मीन्स। इट इज ए डेटा साइंस एप्लिकेशन। गूगल पे इज ए डेटा साइंस एप्लिकेशन। तमे गूगल मैप क्यारे यूज कर्युं छे? गूगल मैप मानी लो के तमे जता होय तो तमे एक्यूरेट लोकेशन, एक्यूरेट ट्राफिक नी इन्फॉर्मेशन, आ बधुं हाउ इट इज पॉसिबल? શું ગૂગલ અહીંયા એક એક ના ઘરે આવીને બધાના રસ્તાઓના માપ લેવા આવ્યું હશે ગુજરાતના દરેક સડકો ઉપર? ન આવે। ઈ આપણે જ આપેલો ડેટા ત્યાં અપલોડ થયો અને આપણા જ ડેટા ઉપરથી એ કન્ટિન્યુઅસલી રોજે રોજ લોકેશનના આધારે મોર એક્યુરેટ ડેટા ગેટ કરે અને એ આપણા જ ડેટાના આધારે આપણને બતાવે કે ટ્રાફિક અત્યારે એ રૂટ ઉપર હાઈ જઈ રહ્યો છે। એમાંનો એક તમને બગ પણ કહું। થોડા દિવસ પહેલા જ ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે એક વ્યક્તિ પોતાના કારની અંદર 100 સ્માર્ટફોન રાખતો અને 100 સ્માર્ટફોનની અંદર એ જીપીએસ લોકેશન ઓન કરી દેતો અને 100 સ્માર્ટફોનમાં મોબાઈલ ડેટા ઓન રાખતો અને ગૂગલ મેપ ચાલુ રાખતો। તો થતું એવું કે એ જ્યાંથી નીકળે એ બધી જ જગ્યાએ ટ્રાફિક હાઈ બતાવે, હકીકતમાં હોય નહીં, રાઈટ? તો લોકોને એમ થાય કે આ રોડ ઉપર તો બહુ ટ્રાફિક છે, આપણે નથી જવું, અને એ ભાઈ મોતથી નીકળી જાય। કારણ તો કે એને 100 મોબાઈલ ખાલી આટલા માટે રાખ્યા હતા કે એને ટ્રાફિક ન નડે, રાઈટ? તો ઇટ્સ અ સિસ્ટમ, મશીન સિસ્ટમ છે। મશીન શું કરે છે? ઈ ડિવાઇસ ચેક કરે છે, ડિવાઇસના આધારે નક્કી કરે કે કેટલા લોકો અત્યારે લાઈવ છે, કેટલા લાઈવ છે એના આધારે એક્ઝિક્યુશન થાય। તમે સાવ સિમ્પલ તમને જો એક્ઝામ્પલ આપું ડેટા સાયન્સ એપ્લિકેશનનું, તો તમે માની લો કે ગૂગલ ક્રોમની અંદર સર્ચ કરો છો ફોર એક્ઝામ્પલ રીબોક શૂઝ, થોડીક જ વારમાં 2 મિનિટની અંદર જ તમે ફેસબુક ઓપન કરો તો બાજુમાં તમને બતાવે રીબોક શૂઝ, તમે એમેઝોન ઓપન કરો તો બાજુમાં બતાવે રીબોક શૂઝ, તમે કોઈ પણ એપ્લિકેશન ઓપન કરો તો બાજુમાં બતાવે। દેટ ઇઝ વોટ ઇટ્સ એન એપ્લિકેશન ઓફ ડેટા સાયન્સ। ઇટ ઇઝ નથિંગ, ઇટ્સ અ રિકમેન્ડેશન ઓફ ધ પ્રોડક્ટ્સ, એ કંઈ જ નથી। આની અંદર માત્ર ને માત્ર તમારા ડેટા, તમારા બિહેવિયર, તમારા સર્ચના આધારે ડેટાને કન્ટિન્યુઅસલી રીડ કરવાના અને એક્ઝિક્યુશન કરવા, દેટ ઇઝ application of the data science. First, we are talking about the e-commerce. For example, identifying the consumers. Mani lo ke tame khali Uber ni j vaat karo evu jaruri nahi, tame Zomato nu example lo. Zomato Swiggy shu chhe? Zomato Swiggy ni andar e tame online tamne jevu order karo etle tarat j mali jaye chhe, customer ni jode continuously interaction thaye chhe ane tame product ne recommend kari shako bijane, tame review aapi shako. That is also an example of the data science, right? Next, suppose manufacturing field ની વાત કરો મિત્રો, data science આપણી જોડે એટલું બ્લડમાં જતું રહ્યું છે કે લગભગ બધી જ એપ્લિકેશનમાં data science નો ઉપયોગ થાય છે, આપણને દેખાતું નથી, right? Can you imagine the world without data? તમે વિચારી શકો કે data વગર દુનિયા હાલે કે નહીં? અરે ડેટા વગર તમે ખાલી ન્યૂઝપેપર વાળાને, મીડિયા વાળાને કહી દેજો, ન્યૂઝ ચેનલ વાળાને, કે ડેટા વગર તમારે આજે ન્યૂઝ ચેનલ ચલાવવાની છે। સ્ટેટિસ્ટિક્સ વગર કોઈ ચેનલ ડેટા વગર કામ જ ન કરી શકે। આજે આટલા કોરોના સંક્રમિત થયા, આજે આટલા કેસ થયા, આજે આટલું થયું, આજે આમ થયું, આજે કાલે આમ થયું હતું, પણ એ આંકડા સિવાયની રમત નથી એમની પાસે, આંકડા સિવાય કંઈ કરી શકે નહીં। મેન્યુફેક્ચરિંગ ફોર એક્ઝામ્પલ પર્ફોમન્સ એન્ડ ડિફેક્ટ ટ્રેકિંગ સિસ્ટમ, ઓટોમેશન એન્ડ સસ્ટેનેબિલિટી, ગ્રેટર એનર્જી એફિશિયન્ટ, you can say maintenance of the scheduling, right? So these are the examples of the manufacturing applications in data science. Suppose banking, are etlu vishal kshetra chhe banking, right? Am jova jao to mane keta jarrai sankoch nahi thay ke jem pani puri ni lariyo em bank ni shakhao chhe, right? Etli badi bank ni branches available chhe. Have atla badha bank na account, mani lo apne india ni andar j vat kariye તો 132 કરોડ તમે પોપ્યુલેશન ગણો તો હવે આ પોપ્યુલેશનની અંદર કેટલા બેંક એકાઉન્ટ હશે? અરે ઘણા તો એવા હશે કોઈ પોતે એક જણ 10-10 ખાતા લઈને બેઠો હશે, રાઈટ? તો ફ્રોડ ડિટેક્શન, હાઉ ટુ ડિટેક્ટ ધેટ પર્ટિક્યુલર ફ્રોડ? તો તમે જો ઘણીવાર એવી જાહેરાત આવતી હોય છે
કે તમારા એકાઉન્ટમાં ફ્રોડ થાય તો તમે આરબીઆઈ ને જાણ કરો. જો તમે આરબીઆઈ ને 3 દિવસની અંદર જાણ કરશો તો તમારા ખાતામાંથી કંઈ નહીં જાય અને પૂરેપૂરું નુકસાનનું વળતર આરબીઆઈ તમને આપશે. શું કામ આવું? વાય? બીકોઝ તમારા એકાઉન્ટની એક્ટિવિટી ઉપર તમારાથી વધારે કોણ ધ્યાન રાખી શકે? એક તો ડેટા સાયન્ટિસ્ટ રાખી શકે. હવે ડેટા સાયન્ટિસ્ટની એટલી અછત છે માર્કેટમાં કે એટલા બધા ડેટા સાયન્ટિસ્ટ અવેલેબલ નથી. તો આ ફ્રોડ ડિટેક્શન, ક્રેડિટ રિસ્ક મોડેલિંગ, કસ્ટમર લાઇફટાઈમ વેલ્યુ, ધીસ આર ધ પોઈન્ટ્સ ઓન વિચ યુ કેન સે દેટ કે બેન્કિંગની અંદર ડેટા સાયન્સ અવેલેબલ છે. નોટ ઓનલી બેન્કિંગ, તમે હેલ્થ કેરની કોઈ પણ સિસ્ટમ લઈ લો, લાઈક મેડિકલ ઇમેજ એનાલિસિસ, મેડિકલ હિસ્ટ્રી એનાલિસિસ, ડ્રગ ડિસ્કવરી, વર્ચ્યુઅલ આસિસ્ટન્સ, એનીથિંગ. You can take here example of the healthcare over here. Transport system, મેં તમને ઓલરેડી ઉબેર નું એક્ઝામ્પલ તમને આપી દીધું. તમે ગૂગલ મેપ નું એક્ઝામ્પલ અહીંયા લઈ શકો. સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે, એનહાન્સ ડ્રાઇવિંગ સેફ્ટી છે. તમે એવું કહી શકો કે ડ્રાઇવિંગ એન્ડ સેફ્ટી મારે ફીચર્સ એનહાન્સ કરવા છે. You can say that the better customer experience and monitoring system. ઘણી વાર આપણે એવું જોયું હોય કે માની લો કે મારી ટ્રાન્સપોર્ટેશનની એક ફર્મ છે અને એની અંદર મારી પાસે 100 ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, તો એ 100 વ્હીકલ અત્યારે કઈ કઈ જગ્યાએ છે, એ વ્હીકલને કેટલી કેટલી વચ્ચે ઓબ્સ્ટેકલ નડે છે, એ વ્હીકલ્સની અંદર કેટલા કેટલા ઇન્ટરવલ ઉપર કયું કયું કામ થઈ રહ્યું છે, એ ડ્રાઈવર કેટલા હોલ્ડ લઈ રહ્યો છે, આ બધી જ ઇન્ફોર્મેશન મારે ચેક કરવી છે, રાઈટ? તો યુ કેન ક્રોસ ચેક યોર ઇન્ફોર્મેશન ઓફ ધ ટ્રાન્સપોર્ટેશન ઓલ્સો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, યુ કેન ગો ફોર ધ ફિનાન્સ ઓલ્સો. તો જો એમબીએ વાળો વિદ્યાર્થી હોય એને એને દેખાતું હોય ફાઇનાન્સ, રાઈટ? બીબીએ, એમબીએ, બીકોમ, ઓર યુ કેન સે દેટ કે જે બિઝનેસ માઇન્ડ છે એને ફાઇનાન્સ દેખાતું હોય, તો એની અંદર કસ્ટમર સેગમેન્ટેશન આવે. વોટ ઇઝ કસ્ટમર સેગમેન્ટેશન? કસ્ટમર સેગમેન્ટેશન એટલે કે જેટલા પણ કસ્ટમર છે એની જેટલી સરખી કેરેક્ટરિસ્ટિક્સ હોય એ બધાને એક એક ગ્રુપમાં રાખો અને એને એ પ્રમાણે ડેટા આપો. તમે એવું કહી શકો કે સેન્ટિમેન્ટ એનાલિસિસ. સેન્ટિમેન્ટ એટલે કેવું? તો કે કસ્ટમર છે તો કસ્ટમરની માનસિકતા કેવી છે એનું એનાલિસિસ કરવા. આપણે શું ઘણી વાર પ્રિડિક્ટ કરી લેતા હોય કે સાહેબ હવે આવડો આ રહ્યો એ આમ જ કરશે, એ મને ખબર જ છે. તો એનો મતલબ એવો થયો કે તમે કોઈને પ્રિડિક્ટ ક્યારે કરી શકો? તમે પ્રિડિક્ટ ત્યારે કરી શકો કે જ્યારે એની વર્બલ એબિલિટીના આધારે તમે ભૂતકાળની અંદર એના એવા કેસ જોયા હોય કે ભાઈ આવું હોય તો આવું જ કરે, આવું હોય તો આવું જ કરે, તો હવે આવું છે તો આવું જ થશે, રાઈટ? તો દેટ ઇઝ અ કસ્ટમર બિહેવિયર, રાઈટ? So you can company can take the strategic decision based on the customer segmentation, based on the customer behavior, customer requirement, and even you can take the risk, right? So these are the applications. તમે આ બધાને એક વિશાળ ક્ષેત્ર કહી શકો. ઈ-કોમર્સ પકડો એટલે એમેઝોન દેખાય, રાઈટ? તમને તરત જ એવું દેખાય કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે. અમેઝોનની અંદર એ રિકમેન્ડેશન સિસ્ટમ છે. મારી જ વાત કરું તો મેં લગભગ 3 વર્ષ પહેલા લેપટોપ લીધું, તો મારા એક વિદ્યાર્થીએ મને રિકમેન્ડ કર્યું હતું અને એને મને જે રિકમેન્ડ કર્યું તો એને મારા લેપટોપની જે ટોટલ પ્રાઇસ હતી એનું 4% એમાઉન્ટ મળ્યું. તો તરત તમને એવું વિચાર આવે તો આનાથી કંપનીને શું ફાયદો? કંપનીને મળે છે ડેટા. આખી રમત ડેટાની છે, રાઈટ? કંપનીને શું મળે? તો કે ડેટા મળે. એને મને રિકમેન્ડ કર્યો, રિકમેન્ડ કર્યો, તરત જ એના ખાતામાં પૈસા જમા નથી થતા. હું ટ્રાન્ઝેક્શન કરું પછી જ એના ખાતામાં પૈસા જમા થાય છે. તો જેવું હું ટ્રાન્ઝેક્શન કરું એટલે મારા મેં જે ટ્રાન્ઝેક્શન કર્યું એના એમાઉન્ટના પર્સન્ટેજના આધારે વ્યક્તિને પર્સન્ટેજ મળે, રાઈટ? સો ઇટ્સ અ ચેઇન. તો ચેઇન સિસ્ટમ તમે કહી શકો. બ્લોક ચેઇન ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ ધીસ, રાઈટ? તો તમે એવું કહી શકો કે બેન્કિંગની અંદર ફ્રોડ ડિટેક્શન થયું કે ક્રેડિટ રિસ્ક થયું કે વોટ એવર કસ્ટમર લાઇફટાઈમ વેલ્યુ છે. બેન્કિંગની અંદર તો ઘણી બધી સેક્ટર્સની અંદર તમે ઘણી બધી વેલ્યુ થઈ શકે કે જેની ઉપર તમે ડેટા સાયન્સની એપ્લિકેશન બનાવી શકો. સો ધીસ આર ધ સેક્ટર્સ ઓન વિચ ડેટા સાયન્સ ઇઝ વર્કિંગ ઓન. તમે એક્ઝામ્પલ લઈ શકો ગૂગલ મેપ, ઇવન યુ કેન ટેક ધ ગૂગલ પે, રાઈટ? લેટ મી મૂવ બેક. તો તરત તમને એવો વિચાર આવે કે સર આવા ડેટા સાયન્સના કોર્સ કરવા હોય તો ક્યાં થાય અને કેવી રીતે થાય? તો હિયર આત્મીય યુનિવર્સિટી ઇઝ પ્રોવાઇડિંગ UG and PG program in data science. Here you can say that after 12th you can do the BSc in data science, MSc in data science, that is a graduation course. BSc, that is you can say the eligibility of the BSc in data science, that is 10+2 with mathematics and statistics. મેં તમને પહેલા જ સમજાવ્યું કે મેથ્સ અને સ્ટેટ્સ વગર તો આમાં પોસિબલ જ નથી. એટલે જે લોકો એમ માનતા હોય કે મને કમ્પ્યુટર આવડે છે અને હું આરામથી ડેટા સાયન્સ કરી શકીશ,
આ એમનો ભ્રમ છે. એમને મેથ્સ અને સ્ટેટ્સ પહેલા શીખવું પડશે, પછી એ એક્ઝિક્યુટ કરી શકશે કે એ ડેટા સાયન્સમાં કેવી રીતે યુઝ થાય. ઇવન તમે મેથેમેટિક્સ શીખો તો ગમે તે મેથેમેટિક્સ નહીં, 12 ને 12 24 થાય તો મને આવડે, પણ તમારે એવું મેથ્સ શીખવું પડે જે ડેટા સાયન્સ માટે હોય. રાઈટ, ડ્યુરેશન ઇઝ 3 યર. યસ વાંદિત, આઈ વિલ ટેક યોર ક્વેશ્ચન આફ્ટર ધીસ. યોર ક્વેશ્ચન ઇઝ, આઈ એમ પ્લાનિંગ ફોર ધ અબ્રોડ સ્ટડી આફ્ટર 3 યર્સ, સો કેન યુ ટેલ મી ધ સ્કોપ એન્ડ સ્કોપ ઓફ ડેટા સાયન્સ ઇન કેનેડા? યસ ડેફિનેટલી આઈ વિલ શેર. એમએસસી ઇન ડેટા સાયન્સ, સપોઝ ઇફ યુ વોન્ટ ટુ ડુ એમએસસી ઇન ડેટા સાયન્સ, ધેન યુ કેન સે દેટ eligibility is BCA, BSc, BE, BTech, BCom with maths or states, BWoc from any recognized university, and MSc in data science is the two year full program. One of the great advantage is what, amari passe je data science ni aa team che eni andar koi ke PhD big data ma karyu che, to koi ke PhD recognized pattern recognition ni andar karyu che machine learning upar, કોઈ PhD કરી રહ્યા છે ડીપ લર્નિંગ ઉપર, કોઈ PhD મેથેમેટિક્સ ને સ્ટેટિસ્ટિક્સ માં કરી રહ્યા છે. તો અમારી પાસે જે આત્મીયની અત્યારે ટીમ છે એની અંદર પરફેક્ટ ક્વોલિટી ડેટા સાયન્ટિસ્ટ બનાવવા માટેની અત્યારે અવેલેબલ છે. વાય આઈ ચૂઝ ધ આત્મી યુનિવર્સિટી? ડેફિનેટલી આત્મી યુનિવર્સિટી હેઝ ધ કરંટ ફેકલ્ટી 4. કરંટ ફેકલ્ટી 4 એટલે 4 શિક્ષકો નહીં, 4 શાખાઓ છે, જેમાં તમે એવું કહી શકો ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ બિઝનેસ એન્ડ કોમર્સ, ફેકલ્ટી ઓફ પેરામેડિકલ સાયન્સ, લાઈક ધીસ, રાઈટ? એન્ડ ન્યુ 3 પ્રપોઝ લાઈક ફેકલ્ટી ઓફ લો એન્ડ સો ઓન. 22 ડિપાર્ટમેન્ટ્સ આર ધેર, 19 યુજી ડિપાર્ટમેન્ટ, 17 પીજી ડિપાર્ટમેન્ટ, 1 ઇન્ટિગ્રેટેડ, ઇવન 1 પીજી ડિપ્લોમા, 9 એમફિલ, 16 PhD પ્રોગ્રામ્સ આર ધેર ઇન આત્મીય, એન્ડ સ્કિલ industry embedded programs, skill related transdisciplinary courses, professional certification courses, research innovation and consultancy are also available at the Atmi University. 16 plus research department are there and 1000 plus research publications are there. Social immersion ni baat kariye to social sustainable and learning articles, traditional and cultural system, eco friendly activities, and you can say that collaboration with and influencing that one international MOU with University of Miyazaki and Japan, and 4 MOU with the industry, 1 MOU with the sector skill. Students, ghana loko ne questions che to hun questions lai rahyo chu. Why Atmi University that I am talking? Lab skills, definitely matra technical skill important nathi, value education is also required. So Center for the Universal Human Values, compulsory credit course for the UG and PG, a group of 30 faculty members into deep learning, happiness club touching lives of all stakeholders through activities, and learner support is also there. So many students having the question, so I am taking the question. Yes ma'am, anyone having the question? Ma'am, here some of the student having the question. Yes, Bunny is asking me. Yes, BSc chemistry wala MSc data science kari shake, definitely kari shake. BSc chemistry ni andar e loko maths sikhya hoy, right? To maths and states sikhya hoy e koi pan chokra ho MSc in data science kari shake. What will be the syllabus of MSc in data science? Yes, our syllabus structure is already defined, and I will definitely show you here. This course is only available in Atmi University. Right now it is available only in Atmi University. See, in semester 1 of MSc in data science, we have mathematical foundation for data science, mathematical foundation 1, in which you will learn linear algebra and matrix and all these things that will use full in data science. Then you will learn the statistical methods, that is the programming in R. Then you will learn the advanced database management system, and you will learn the Python for the data science. Python is available for the programming language, and there are lots of opportunity available in Python, but we will teach you Python, how to use the Python in data science, and one of other one, that is foundation of programming in Java. In semester 2, that is mathematical foundation 2 is also there, statistical method 2, methods 2 portion part 2 is there, data analytics and visualization, machine learning is there in Atmi University.
And we will provide the elective courses like data warehousing, data mining, internet of things, big data tools, optimization technique, artificial intelligence search method for the problem solving, artificial intelligence knowledge representation and reasoning. And in semester 3, we will teach the deep learning, design analysis and algorithm, cloud computing for the data science, image and video processing, natural language processing, speech processing, social media and business analytics, data security and compliance, reinforcement learning, and we will also provide the capstone project and full-time IDP in MSc in data science. Students, I have shown you here, there are opportunities, scope and opportunity in data science available in data science. Here you can search, I had searched for data scientists in India. Right, you need to search for data scientists in Canada, so you will definitely find the lots of opportunity available over here. There are lots of scope available in Canada also. Even you can search over here in LinkedIn, data scientist in Canada, then companies which are providing the data scientist as a job, then they will definitely ask you for the interview. See, whenever you are choosing any course, that is depend upon the curriculum and depend upon the requirement. Suppose if you are choosing the M.Tech, then definitely M.Tech having the programming scope, right? And here data science will be focused on the mathematics, statistics and data science only. So you need to first identify in which area you want to go. માની લો કે તમારે MBBS તમે છો અને તમારે આઈ સ્પેશિયાલિસ્ટ બનવું છે તો તમારે આઈ સ્પેશિયાલિસ્ટ ઉપર જ જવાય, પછી તમારે ઓર્થોપેડિક ના સેશન ભરવાની જરૂર નથી, રાઈટ? તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ કે તમે તમારું પહેલા ગોલ નક્કી કરી લો કે કયા એરિયામાં તમારે કેરિયર બનાવવું છે. જે એરિયામાં કેરિયર બનાવવું છે એ એરિયાનો કોર્સ પસંદ કરો. એમટેક કરશો, એમઈ કરશો કે તમે એમએસસી ઇન ડેટા સાયન્સ કરશો, ત્રણેય ડિફરન્ટ ડોમેન છે, ત્રણેયની ડિફરન્ટ રિક્વાયરમેન્ટ છે. તમારે તમારા ઇન્ટરેસ્ટ, તમારી રિક્વાયરમેન્ટ, તમારા કેરિયર ગોલ્સ ના આધારે તમે આગળ વધી શકો છો. યસ, સમ ઓફ ધ ક્વેશ્ચન હેવિંગ ધ ક્વેશ્ચન સમ ઓફ ધ સ્ટુડન્ટ હેવિંગ ધ ક્વેશ્ચન દેટ ઇઝ હાઉ મેની યર્સ ઓફ ધીસ કોર્સ. સી, એમએસસી ડેટા સાયન્સ હોય તો 2 વર્ષનો કોર્સ છે અને બીએસસી ઇન ડેટા સાયન્સ કરતા હોય તો 3 વર્ષનો કોર્સ છે. 12 પછી જે કરો છો એ 3 વર્ષનો કોર્સ છે અને ગ્રેજ્યુએશન પછી જે કરો છો એ 2 વર્ષનો કોર્સ છે. Pankaj Singh has the question, that is there future of data science in Gujarat or we have to go another state like Bangalore, Pune, Mumbai, etc. Yes, Pankaj, see what happens, see, in Gujarat might be a chance, there are not lot of opportunity available specially in data science in small companies. But what happens, suppose if you are going to TCS, so TCS nu potanu ek ahiya cell hoy, એ સેલ હોય, માની લો કે ગાંધીનગર ની અંદર હોય, તો તમને એ ઓપોર્ચ્યુનિટી જો TCS માં મળે તો તમને ગાંધીનગર ની અંદર એ શિફ્ટ કરી દે, રાઈટ? લાઈક IBM હોય તો IBM ની અંદર એ તમે માની લો કે એનું એક સેલ હોય, એ એની જે કંપની હોય ઇન્ફોસિસ હોય તો એનું પણ એનું એક બ્રાન્ચ માની લો ગુજરાતમાં હોય તો ત્યાં તમને જોબ ઓપોર્ચ્યુનિટી મળે. ઇવન સમ ઓફ ધ કંપની આર પ્રોવાઇડિંગ ધ વર્ક ફ્રોમ હોમ, તો તમે વર્ક ફ્રોમ હોમ પણ કરી શકો જો તમારે ગુજરાતમાં રહીને કામ કરવું હોય તો. અત્યારે આમાં અમુક ટ્રેન્ડ એટેન્ડી એવા પણ છે જે મારા વિદ્યાર્થીઓ ભૂતકાળના છે જે ફ્રીલાન્સર તરીકે જોબ કરે છે, એ વર્ક ફ્રોમ હોમ જ કરે છે, રાઈટ? તો તમારી જો રિક્વાયરમેન્ટ, તમે જો એવું ઈચ્છતા હોય કે ગુજરાતમાં કામ મળે, ગુજરાતમાં નહીં તમને ઘર બેઠા મળે જો તમારી પાસે ટેલેન્ટ હોય તો, રાઈટ? તો અહીંયા અલ્ટિમેટલી ટેલેન્ટ રિક્વાયર્ડ છે. યસ, વન મોર ક્વેશ્ચન. રવિ જોગિયા ઇઝ આસ્કિંગ, હવે તો છે સર અમદાવાદમાં પણ લોટ્સ ઓફ રિક્વાયરમેન્ટ. યસ યસ, એક વાત યાદ રાખો વિદ્યાર્થીઓ કે રિક્વાયરમેન્ટ એકની પણ હોય તો ટેલેન્ટેડ લોકોને જ મળશે. એટલે તમારી પાસે જે વેપન હોવું જોઈએ ધેટ ઇઝ ટેલેન્ટ. નેવર ગો ફોર ધ ઓપોર્ચ્યુનિટી, ઓલવેઝ ગો ફોર ધ ટેલેન્ટ. તમે એમ કહો કે મને સાહેબ આમાં જ કેરિયર બનાવવું છે, આમાં જ કેરિયર બનાવવું છે, તમે કેરિયર શેમાં બનાવો છો એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ જો કોઈ વસ્તુ હોય તો ટેલેન્ટ છે. સ્કિલ રિક્વાયર્ડ, રાઈટ? આઈ હોપ કે તમે આ ફરીને જોયું હશે. હું ફરીને કહી દઉં, આ જે સ્કિલ રિક્વાયર્ડ છે હિયર, યસ ધીસ વન, સી સ્કિલ રિક્વાયર્ડ ફોર ધ ડેટા સાયન્સ, ધેટ ઇઝ સી હિયર. તમે એવું કહી શકો કે આ વ્યક્તિ છે એ ડેટા સાયન્ટિસ્ટ, તો એને ખાલી માત્ર ને માત્ર પ્રોગ્રામિંગ કરીને છૂટી ન જ જવાનું. સી ધીસ ઇઝ ધ પર્સન,
who is the data scientist, right? Now, what is the requirement? See, programming language, to minimum tamne be programming language aavadvi joye. Ek R and Python. Data extraction and processing. To tame evu kahi shako ke data extraction and processing na algorithm mate tamne how to extract the data, how to get the meaningful data, how to wrangling the data, that is how to filter the data, how to use the machine learning algorithm like supervised training, unsupervised reinforcement, how to use the artificial neural network or any neural network to think that the machine think like a human brain, that is deep learning. You should also know the big data processing framework. If you know the data visualization tool like Power BI and Tableau, if you have the knowledge about the statistics and programming in language like R and Python, આટલું જો પેકેજ હોય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. કંપની તમને ગોતતા ગોતતા આવશે. યુ ડોન્ટ નીડ ટુ સર્ચ એવરીવેર, કંપની વિલ ફાઇન્ડ યુ, રાઈટ? યસ, સમ ઓફ ધ સ્ટુડન્ટ હેવિંગ ધ ક્વેશ્ચન ઇન ચેટ, ધેટ ઇઝ યસ, ધ ક્વેશ્ચન ઇઝ એમએસસી ડેટા સાયન્સ પછી જોબ મળી જાય કે પીએચડી આમાં પણ જરૂરી છે? મિત્રો, ટેલેન્ટ કભી ડિગ્રી કા મોહતાજ નહીં હોતા, આ યાદ રાખો. હંમેશા તમારે એ યાદ રાખવું પડે કે જેની પાસે ટેલેન્ટ હોય એને કદાચ એમએસસી ડેટા સાયન્સ કરવાની જરૂર નથી. આ તો અમારે એટલે એમએસસી ડેટા સાયન્સ કરવું પડે છે કારણ કે તમને ટેલેન્ટ નથી, એટલે શીખવાડવા માટે. તો ટેલેન્ટ આપવા માટેથી આ કોર્સ અમે મૂક્યો છે, રાઈટ? આ ટેલેન્ટ મળી જાય તો તમારે પીએચડી કરવાની જરૂર નથી. જો તમને જો પરફેક્ટલી તમે મેં જેમ કીધું એમ આટલી રિક્વાયર્ડ સ્કિલ જો તમારી પાસે હોય તો. Sir, is there a racism is there in data science due to COVID-19? No. COVID-19 ને કારણે તો ઓપોર્ચ્યુનિટી વધી છે. એક એવી સ્લાઇડ હતી જો તમે લોકોએ જોયું હોય તો. See here. You can see this. Ways the machine learning is helping us find the viral pandemic and why it is important to learn machine learning right now. April 23rd no Times of India no lekh chhe ke pandemic situation ne karane machine learning sikhu ave compulsory thai gyu, right? Ane machine learning required thai gyi skill, right? To there are this is the 23rd April 2020 4:45 no Times of India no lekh chhe. Tame check kari shako chho. To pandemic ne karane to opportunity vadhi chhe, ghana badha job khoi riya chhe. Jyare data science ni andar opportunity vadhi chhe. Yes. How much cost of this course, sir? Cost, that is, I'm not getting your question. Cost for which course? And cost for course in Atmi University or anywhere else? And if you want to get the information about the fees, then you can visit here at Atmi University and you can contact us also. See, this is our information. On this number you can call, that is 76159 or 54, and you can apply online, and even you can visit to Atmi University. We will definitely guide you what are the fees structure of this courses. Any more question? At the internship during the MSc data science, there are lots of company providing the internship. See here, there is a one slide on which we have mentioned the this is the internship. And internship in India, even you can search on LinkedIn also, 26 results are there, and even you can perform the internship data scientists remotely also. One of the company of the Bangalore, that is Predictive Eye Incorporation, which providing internship remotely. So tamai team viewer no use karin pan access kari shako. Yes, any more question, ma'am? Yes, ma'am. One of the student Pankaj Singh is asked that I have seen in LinkedIn most of the employee have lost their job during this COVID-19. Might be a chance the employee have lost their job, but see students, jeni pase talent hoy ne job lost karvani jarurat nathi. E job lost eni j thai ke jeni pase talent na hoy. Ame focus ahiya talent upar j kari rahya chhe. Jo tamari pase talent hoy ne to company hamesha jo કોઈને પણ રિલીવ કરવાના આવે તો તમને તો રાખે જ જો ટેલેન્ટ હોય તો. કારણ કે તમે તમે કઈક એવી રિક્વાયરમેન્ટ ઊભી કરવી જોઈએ આપણે કે આપણે કંપનીની રિક્વાયર્ડ એસેટ્સ હોવા જોઈએ, રાઈટ? જો એવું હોય તો લગભગ પોસિબલ નથી.
અને જે જે લોકોએ જોબ છોડી જે જે લોકોની જોબ લોસ્ટ થઈ છે એ ડેટા સાયન્સમાં નથી થઈ, રાઈટ? એ બીજા કોઈ ફિલ્ડમાં થઈ હશે. ડેટા સાયન્ટિસ્ટની હાયર પોઝિશન ઉપર નહીં હોય. જો ડેટા સાયન્સની હાયર પોઝિશન ઉપર હોય તો કંપની ક્યારેય એને જોબ ઉપરથી કાઢવાનું રિસ્ક ન લઈ શકે, કારણ કે એના ડેટા સાયન્સનો આખો ડેટાબેઝ એ વ્યક્તિના હાથમાં હોય, રાઈટ? તો એવી સિચ્યુએશનમાં કંપની ક્યારેય એવું રિસ્ક ન લે. કંપની ત્યારે જ એવા રિસ્ક લે જ્યારે એ વ્યક્તિની રિક્વાયરમેન્ટ કંપનીને ન હોય. ડેફિનેટલી યસ, બીકોઝ સી વોટ હેપન, તમે બીવોક કર્યું છે એનો મતલબ એમ કે તમે બીવોક કમ્પ્યુટર સાયન્સમાં કર્યું છે. સી, તો જો તમે બીવોક કમ્પ્યુટર સાયન્સમાં કર્યું હોય તો તમને કમ્પ્યુટરની લેંગ્વેજનું નોલેજ છે જ, અને લેંગ્વેજનું નોલેજ હોય તો પછી પાયથન અલગથી શીખવાડીશું જ અમે, પણ એવું જરૂરી નથી કે પાયથન આવડતું હોય તો જ તમે કરી શકો. તમે જો યસ જયદીપ, વી વિલ પ્રોવાઈડ ધ ડેટા સાયન્સ સિલેબસ, યુ પ્લીઝ વિઝિટ ટુ આત્મી યુનિવર્સિટી, વી હેવ ધ સિલેબસ રેડી ફોર ધ 3 years BSc in data science and 2 years MSc in data science. Now, see, તમારે એ શીખવું પડે. જો તમે બીઓક કર્યું હોય કમ્પ્યુટર સાયન્સની અંદર તો તમને ખ્યાલ જ હોવું જોઈએ કે માની લો કે મને એમ્બેસેડર આવડતી હોય, એ ભલે પછી 1970માં મેં ચલાવી હોય, પણ મને ડ્રાઈવ કરતા આવડતું હોય તો મને જજમેન્ટ છે જ. પછી મને કોઈ ઓડી આપે કે કોઈ બીજી કાર આપે, મને ચલાવતા આવડવું જ જોઈએ. તો વાત એ છે કે ચેન્જ થશે એ ટૂલ્સ થશે. તો તમારી લેંગ્વેજ માની લો પાયથન ને બદલે કોઈ બીજી થઈ જાય, એના સાથે પાયથન લેંગ્વેજ થઈ જાય, એના સાથે કોઈ લેવા દેવા નથી. જો તમારું લોજિક ક્લિયર હોય તો તમે કોઈ પણ લેંગ્વેજમાં સેટ થઈ શકશો. ફાઉન્ડેશન ઇઝ રિક્વાયર્ડ. યસ, વન ક્વેશ્ચન ઇઝ ધેર, દેટ ઇઝ પ્લીઝ પ્રોવાઈડ ધ ડેટા સાયન્સ સિલેબસ, વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ ધીસ. ડેટા સાયન્સ સિલેબસ વી વિલ પ્રોવાઈડ, યુ પ્લીઝ વિઝિટ ટુ આત્મી યુનિવર્સિટી, અવર સિલેબસ ઇઝ રેડી. અને ક્રેડિટ એવી રીતે છે વંદિત કે 3 કલાક થિયરી હોય ને તો 4 કલાક પ્રેક્ટિકલ હોય છે. તો 3 અવર્સ અમે થિયરી આપી છે ને 4 અવર્સ પ્રેક્ટિકલ આપી છે. એટલે તમે જોઈ શકો છો કે થિયરી કરતાં પ્રેક્ટિકલ વેટેજ ઓટોમેટિક વધી જાય છે. વધતા જેટલા થિયરી સબ્જેક્ટ ડિફાઈન કર્યા છે લગભગ બધા જ માં પ્રેક્ટિકલ મૂક્યું છે, રાઈટ? યસ, એની મોર ક્વેશ્ચન મેમ. પંકજ સિંગ આસ્કિંગ દેટ, સર એકચ્યુઅલી આઈ હેવ ડન 4 મંથ ઇન્ટર્નશીપ ઇન મશીન લર્નિંગ એન્જિનિયર, બટ ડ્યુ ટુ કોવિડ-19 નાવ દે હેવ ટેક અસ ઇન વેઇટિંગ મોડ. હા, એવું બની શકે. તમે જો તમે ઇન્ટર્નશીપ લીધી છે, હેને, તમે ડેટા સાયન્ટિસ્ટના જોબ ઉપર નથી. હવે ડેટા સાયન્ટિસ્ટના જોબ ઉપર હોય, હું હમણાં જ તમને કહેતો હતો, કોવિડ-19 ને કારણે જે ઇફેક્ટ આવી છે એ ફ્રેશર્સમાં આવી શકી હોય એવું બને, અથવા તો જેની કંપનીને હાલ રિક્વાયરમેન્ટ નથી તો કોસ્ટ કટિંગ માટે થઈને બાકી રાખ્યું હોય એવું હોઈ શકે. એટલે તમે એવું કહી શકો કે કંપનીએ તમને વેઇટિંગ મોડમાં એટલે લીધા હોય કે કંપનીને અત્યારે પ્રોજેક્ટ્સ એ બાબતે ઓછા આવ્યા હોય. તો તમે ડેટા સાયન્ટિસ્ટને એ કંપની ક્યારેય ન કહી શકે કે તમે કંપની છોડીને જતા રહો, કારણ કે ડેટા સાયન્ટિસ્ટને એવું કહી દે તો કંપનીનો પોતાનો ડેટાબેઝ જ રિસ્ક ઉપર આવી જાય, રાઈટ? અથવા તો હા, બીજું એવું હોઈ શકે કે ઓથોરાઇઝ્ડ લોકો જ ઓથોરાઇઝેશન નિયમોના ફોલો ન કરતા હોય, એથિક્સ ઇસ્યુ આવે ત્યારે કંપની કહી દેતી હોય છે કે તમે કંપની છોડી દો, બાકી કોઈ એવું રીઝન હોય નહીં. પણ અગેન, ટેલેન્ટ્સની જે વાત કરી હતી કે ટેલેન્ટ્સ મેક્સ ધ ડિફરન્સ, જો તમારું ટેલેન્ટ હોય તો તમને કંપની ક્યારે આવું કે નહીં. હાલ તમને વેઇટિંગ મોડમાં રાખ્યા છે, કદાચ એવું બને કે એ લોકો તમને ફરીને રિક્વાયરમેન્ટ હોય ત્યારે બોલાવી શકે, અથવા તો તમે કોઈ બીજી કંપનીમાં એપ્લાય કરી શકો, રાઈટ? BCA is compulsory in this course? No, BCA is not compulsory. I already told you here, MSc in data science eligibility is BSc, BE, BTech, BCom, BCA, BWoc, right? So any graduate can do this, but they should have the basic knowledge of mathematics and statistics. Yes, any more question? Student, nice to talk with you all. Thank you.